સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘેર ઘેર જઈને લાકડા છાણા ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્રયુગમાં આજે પણ યથાવત છે. પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોરી પ્રગટાવવામાં આવી છે, જેમાં એક હોરીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોરીમાં સાણા મૂકવામાં આવે છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી મોડીને યુવાનો વૃદ્ધો સરકતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે, છતાં હજુ સુધી કોઈ પણ દાજ્યું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી. ત્યારે દાદા ભૈરવનાથના દર્શનને તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએ જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની રાખેલ માનતા બધા પૂર્ણ કરે છે. તો વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ છે, તેને ગ્રામજનો ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો જેમ નિમિત્તે બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પડેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂરા લઈને પ્રગટાવીને તેની ઘાસ પોતાના ઘરે પશુઓને ખવડાવે છે. ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચઢાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. આશરે 500-600 વર્ષથી અમારા મજરા ગામમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આખું ગામ આ આયોજનમાં ભાગ લે છે. ક્ષત્રિય સમાજના યુવાનો આખા ગામમાં ઘરે ઘરે ફરી દરેક ઘરેથી એક લાકડું ઉગાડે છે. ભૈરવનાથ દાદાના ચોકમાં એ લાકડા એકઠા કરવામાં આવે છે, ત્યાં શુભ મુહૂર્ત પ્રમાણે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન કર્યા પછી ક્ષત્રિય યુવાનો ગિરૈયા સ્વરૂપે હાથમાં ઘાસપુરા લઈ નીકળે છે, હોલિકામાં તેનું સેવન કરે છે. પછી એ ઘાસપુરા ગાય ભેંસને ખવડાવવાથી તેમને કોઈ રોગ આવતો નથી. હોલિકામાંથી પડતા અંગારામાં નાના મોટા ભૂલકાઓ, માતાઓ, બહેનો, બહારથી આવેલા મહેમાનો સૌ કોઈ ચાલે છે. આજ સુધી કોઈ એવો બનાવ બન્યો નથી કે કોઈ પગે દાજ્યું હોય કે કોઈને ઈજા થઈ હોય. ભૈરવનાથ દાદાની અમારા ગામમાં આટલી કૃપા છે. મજરા ગામની હોળીનું મહત્વ ઘણું છે. અમો હિંમતનગરથી એ હોળીનું દર્શન કરવા માટે આવ્યા છીએ. અમારી બાજુમાં રહેતા કાનસી મકવાણા એમના ઘરે અમે આવી અને આ હોળીનું નિદર્શન કરી દર્શન કર્યા અને અંગારા આજુબાજુથી ગામમાંથી પણ ઘણા લોકો હોળીને દર્શન કરવા માટે આવે છે અને અંગારામાં ગામના વ્યક્તિઓ ચાલે છે એ જ ઘણું જોવાલાયક છે. અમને અમે આ વર્ષે જ આવ્યા છીએ, પરંતુ એનું મહત્વ અમને ઘણું દેખાયું અને પરંપરાગત આ પ્રણાલિકા ચાલતી આવે છે. આ તહેવારનું મહત્વ ઘણું મહત્વ છે. ભૈરવનાથનું મહાત્મ્ય ઘણું છે અને મજરા ગામનું પ્રખ્યાત આ હોળીનું જોવાલાયક સ્થળ છે તે આરાધક છે અને એક જોવાલાયક સ્થળ છે. રજવાડા સમયથી 500-600 વર્ષ પૂર્વે ચાલી આવતી આ એક હોલિકા દહનની પરંપરા મજરા ગામમાં આજ પણ એ પરંપરા અને માન્યતા સાથે હોલિકા દહન કરવામાં આવે છે. દાદાના ચોકમાં હોલિકા દહન પછી હોલિકા દહનના જે અંગારા હોય એની ઉપર ચાલવાની એક અનેરી જુદી જુદી પરંપરા છે. આજ સુધી એ અંગારા ઉપર ચાલતા કોઈને ઈજા કે હાનિ પહોંચી નથી. અત્યારના સમયમાં સમસ્ત મજરા ગામને સમસ્ત જ્ઞાતિએ કોરોના વાયરસ સંદર્ભમાં 5 કિલો કપૂરદાની તથા જુદી જુદી ઔષધિઓ સાથે હોલિકા દહન કરીને એક અનેરો કોરોના વાયરસ બગાડવાનો ધાર્મિક માન્યતા સાથેનો પ્રયત્ન કરેલો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજુબાજુના પંથકમાંથી ઘણા લોકો હોલિકા દહનમાં મજરા ગામે દાદાના ચોકમાં પધારે છે. છેલ્લા લગભગ 75-80 વર્ષથી અહીંયા મજરા ગામમાં હોળી થાય છે અને આજુબાજુના પ્રાંતિજ તાલુકાના ટોટલ ગામમાંથી જેમ કે કરોલ, ગડકન, ચંદ્રાલા એમ આજુબાજુના લગભગ 30-35 જેવા ગામમાંથી અહીંયા દાદાના આંગણે આવે છે બધા અને શ્રદ્ધાથી દર્શન કરે છે. જે નવયુવકો જે પૈણા હોય નવા નવી એ આવે છે, પછી જેને પહેલા ખોળાનું જે બાળક હોય એ દર્શન કરવા આવે છે અને દાદાની શ્રદ્ધાથી
અહીંયા હોળી પ્રગટાય છે અને પ્રગટાયા પછી બધા પ્રદક્ષિણા કરે છે. એના પછી જે હોળી છે એ પ્રગટાયા પછી અંદર બધા ચાલે છે, દાદાની શ્રદ્ધાથી અંદર ચાલે છે, પણ કોઈને બળાતું નથી.